नमस्कार मित्रों, हूँ योगी राज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आपणे स्पेशल यूट्यूबर माटे मोबाइलमां पॉइंटर छे ते कई रीते आपणे राखशुं, के एक विडियो बनावा माटे आपणे मोबाइलमां जे डिस्प्ले करी के जे कोई पण वस्तु छे प्रोपरली तेना उपर आपणे फोकस करवो होय, तो जेम पीसीमां आपणे पॉइंटर होय छे ते रीते मोबाइल स्क्रीन उपर पण तो पॉइंटर छे ते आपणे कई रीते राखशुं, तो तेना विशेनी माहिती आपणे मेळवी। मित्रों, तो सौप्रथम छे एक तो सैमसंग जे लोको पासे मोबाइल छे कोई पण मॉडल होय पण सैमसंगना सेटिंगमां आ ऑप्शन छे पॉइंटरनुं अवेलेबल होय छे, तो खास करीने आपणे सैमसंग मोबाइलमां ज जोशुं। मित्रों, तो सौप्रथम हूँ सेटिंग छे ते ओपन करूँ छूँ। अहीं तमे जोई रह्या छो डिस्प्ले उपर जे सेटिंगनुं निशान छे तेना उपर हूँ क्लिक करूँ छूँ। मित्रों, त्यारबाद अहीं तमे एसेम्बिलिटी એવું જે ઓપ્શન છે ડિસ્પ્લે થઈ રહ્યું છે તેમાં વોઇસ આસિસ્ટન્ટ, મોનો ઓડિયો આસિસ્ટન્ટ, મેનુ અંદર એવા બધા ઓપ્શન છે, તો તેના ઉપર હું ક્લિક કરીશ। હવે મિત્રો, અહીં ફોર્થ નંબર ઉપર જે ઓપ્શન દેખાય છે ઇન્ટરેક્શન એન્ડ ડેક્સ્ટરિટી જે ઓપ્શન છે તેના ઉપર હું ક્લિક કરું છું। ત્યારબાદ મિત્રો, સેકન્ડ નંબર ઉપર આસિસ્ટન્ટ મેનુ જે ઓપ્શન છે તેના ઉપર હું ક્લિક કરીશ। જે બ્લુ કલરનું નિશાન છે ઓન થઈ ગયું છે મિત્રો, આસિસ્ટન્ટ મેનુ જે સેકન્ડ નંબરનું છે તે। મિત્રો, હવે હું આને ક્લોઝ કરી દઉં છું સેટિંગને। હવે મિત્રો, ડિસ્પ્લે ઉપર તમને જે આ ચાર ડોટવાળું જે નિશાન દેખાય છે રાઉન્ડમાં તેના ઉપર હું ક્લિક કરું છું। તો મિત્રો, અહીંથી અલગ અલગ ઓપ્શન છે તમને ડિસ્પ્લે ઉપર બતાવી છે, કે નોટિફિકેશન પેનલ છે, પેજ ઝૂમ છે, પાવર ઓફ મેનુ છે, કર્સર છે, સ્ક્રીન કંટ્રોલ છે, મેનુ સેટિંગ છે, ત્યારબાદ રિસેન્ટ છે, હોમ છે, બેક છે, સ્ક્રીન ઓફ, વોલ્યુમ, સ્ક્રીનશોટ છે। તો મિત્રો, આટલા મેનુ છે અહીંથી તમે હેન્ડલ છે તે કરી શકો છો। તો સૌપ્રથમ આપણે કર્સર ઉપર જઈએ, જે પોઈન્ટરની આપણે વાત કરી, તો કર્સર ઉપર હું ક્લિક કરીશ। મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ડિસ્પ્લેમાં જે એરો છે તે આપણને ડિસ્પ્લે થઈ રહ્યો છે। અહીંથી મિત્રો જે તમને સ્ક્રીન દેખાય છે, સ્ક્રીન ઉપરથી આપણે એરાને હેન્ડલ કરી શકશું, જે ટચ પેડ તરીકે આપણે એનું નામ આપશું। તો અહીં જે ચોકડીવાળું જે નિશાન છે પ્લસવાળું તેને હું ડ્રેગ કરી નીચે લઈ લઈશ મિત્રો, આ રીતે, જેથી કરીને ડિસ્પ્લેમાં આપણને જે ટચ પેડ છે તે નડે નહીં। હવે મિત્રો, એરો તમને દેખાય છે, પોઈન્ટર કી, ધારો કે મિત્રો મારે પ્લે સ્ટોરમાં જવું છે, તો પ્લે સ્ટોર ઉપર હું એરો રાખીશ અને ત્યારબાદ ટચ પેડ ઉપર ટચ કરીશ, તો આ રીતે પ્લે સ્ટોર છે તે ઓપન થઈ જશે। મિત્રો, અહીં સર્ચ બટન ઉપર હું એરો રાખું છું અને ટચ પેડ ઉપર ક્લિક કરું છું, તો આ રીતનું ઓપ્શન આવી જશે, અને મોબાઈલમાંથી પણ તમે હેન્ડલ છે તે કરી શકશો મિત્રો। મિત્રો, આ જે રાઉન્ડમાં ચાર ડોટ છે ત્યાંથી આ બધું છે હેન્ડલ થશે આપણે ટચ પેડ નહીં। હવે મિત્રો, આપણે ટચ પેડ છે એના વિશે થોડીક માહિતી મેળવી લેશું, કે અહીં તમને સેટિંગ જેવું નિશાન દેખાય છે ટચ પેડની ઉપર, બરાબર એક્ઝેક્ટ તેના ઉપર હું ક્લિક કરું છું। તો મિત્રો, અહીં જે ટચ પેડની જે સાઇઝ છે તમારે મોટી, નાની, સ્મોલ કરવી હોય એ મુજબ તમે કરી શકો છો, અહીંથી સ્મોલ, મીડિયમ, લાર્જ, મેં સ્મોલ સાઇઝ રાખેલી છે। ત્યારબાદ મિત્રો, કર્સરની જે સાઇઝ છે એમાં પણ તમે મીડિયમ છે, લાર્જ છે કરી શકો છો, લાર્જ રાખો તો બેટર રહેશે। ત્યારબાદ મિત્રો, કર્સરની જે સ્પીડ છે મેં નોર્મલ રાખેલી છે, અથવા તમારે સ્લો રાખવી હોય, ફાસ્ટ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો। ત્યારબાદ ઝૂમનું જે ઓપ્શન છે મિત્રો એ પણ છે, ત્યારબાદ મેગ્નિફાયર સાઇઝ છે એ પણ તમે સ્મોલ, મીડિયમ, લાર્જ રાખી શકો છો। તો આ મુજબ મિત્રો સેટિંગમાં જઈને તમે એનો યુઝ છે તે કરી શકો છો। ત્યારબાદ કીપેડ ઉપરથી પણ આપણે બેક છે તે જઈ શકશું મિત્રો, આ રીતે બેકનો ઓપ્શન પણ આવે છે અને મોબાઈલમાંથી પણ તમે જઈ શકશો। અહીંથી આ ટચ પેડ છે હું બંધ કરું છું મિત્રો। ત્યારબાદ નોટિફિકેશન છે એના ઉપર હું ક્લિક કરીશ, તો તમે મોબાઈલની નોટિફિકેશન છે તે જોઈ શકશો। ત્યારબાદ ઝૂમનું ઓપ્શન છે, પીચ ઝૂમ છે, આ રીતે તમે ઝૂમનું પણ હેન્ડલ કરી શકો છો। ફરીવાર હું અહીં ચાર ડોટ ઉપર ક્લિક કરીશ, પાવર ઓફ છે, સ્વિચ ઓફ મોબાઈલ કરી શકો છો, કર્સરનું આપણે જોઈ લીધું, સ્ક્રીન કંટ્રોલ છે મિત્રો, અહીંથી આખી સ્ક્રીનને તમે કંટ્રોલ કરી શકશો આ મુજબ, અહીંથી ક્લોઝ કરી શકશો, ફરીથી ચાર ડોટ ઉપર હું જાઉં છું। ત્યારબાદ મેનુ સેટિંગ છે મિત્રો, અહીંથી તમે કર્સર આસિસ્ટન્ટ મેનુ ઓફ કરવું હોય તો કરી શકો છો। ત્યારબાદ
રિસેન્ટલી જે છે હોમ છે, હોમ ઉપર જઈ શકશું, અહીંથી બેક જઈ શકશું, સ્ક્રીન ઓફ કરી શકશું, વોલ્યુમ છે વોલ્યુમ અપ ડાઉન કરી શકશું, ત્યારબાદ સ્ક્રીનશોટ છે આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ અહીંથી લઈ શકશું મિત્રો. તો તમામ ફેસિલિટી છે સેમસંગના સેટિંગમાં જ ઉપલબ્ધ છે, તમારે કોઈ પણ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની નહીં રહે મિત્રો. તો અન્ય મોબાઈલમાં પણ આ ફેસિલિટી અવેલેબલ હોય છે, પણ ખાસ કરીને અત્યારે આપણે સેમસંગ વિશે જે સેટિંગની માહિતી આપણે મેળવી છે કર્સરની પોઈન્ટરની, ખાસ કરીને યુટ્યુબર જે વિડીયો બનાવે છે તેના માટેની છે મિત્રો, અને તમે પર્સનલ વિડીયો બનાવો તો પણ ખૂબ જ ઉપયોગી થશે આ. સારું મિત્રો, તો આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે, તેમજ આવા જ એક નવીન જાણકારી માટે તેમજ નવા ન્યૂઝથી કે આવા નવા વિડીયો સાથે ફરીથી આપણે મળીશું. તો અત્યારે તમારું તેમજ તમારા પરિવારનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય ભારત.